સાપુતારાનો સપગંગા તળાવ માત્ર બે દિવસના વરસાદમાં જ ઉભળાયું. ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. છેલ્લા ચાર દિવસમાં 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે ડાંગ જિલ્લામાં આવેલી ચાર મોટી નદીઓ અંબિકા, ઘીરા, પૂર્ણા અને ખાપરીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ભેખડો ધસવાના બનાવો બન્યા છે. ભારે વરસાદના પગલે સાપુતારાનો સર્પગંગા તળાવ માત્ર બે દિવસના વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયો છે. જે તળાવને ઓવરફ્લો થવા એક મહિનો લાગતો હતો, તે તળાવ માત્ર બે દિવસના અનરાધાર વરસાદના પગલે ઉભરાઈ ગયું છે. જેના પરથી અનુમાન લગાડી શકાય કે સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં કેવો મેઘતાંડવ થયો હશે. સાપુતારા ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાની ચાર મોટી નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ એટલે કે અંદાજે 24 થી 25 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાપુતારાનું સર્પગંગા તળાવ જે તળાવ ઓવરફ્લો થવા માટે એક મહિનો લાગતો હતો, ત્યાં માત્ર બે દિવસમાં સાપુતારાનો સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને ડાંગ જિલ્લામાં ભારે મેઘખાંગા થયા છે. આપ મારા કેમેરામેનને બતાવવા કહેવા માગીએ છીએ કે પાછળના દ્રશ્યો તમને સાપુતારા સર્પગંગા તળાવના બતાવશે. મારા કેમેરામેનને હું જણાવીશ.